જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં કેમિકલ લીક થતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ વિસ્તારના લોકો અને રાહદારીઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેને પગલે મામલતદાર જીપીસીબીની ટીમ પાલિકાના ચીફ ઓફિસર સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર તપાસ શરૂ કરાઈ હતી. આ ધુમાડો ગોડાઉનમાં રહેલ એસસીએલ એસિડનો હોવાનું જાણવા મળ્યું હતું અને તંત્ર દ્વારા અહીં સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા. તો આ સાથે ગોડાઉનમાં રાખેલ કેમિકલ કાયદેસર છે કે નહીં તેની પણ તપાસ કરીને કેમિકલ રાખનાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે એવું જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું. મારું નામ નારાયણભાઈ રબારી, હું અહીંયા ચિત્રકૂટ સોસાયટીમાં રહું છું. સવારના 5:30 થી 6 વાગ્યા અંદર અમને આજુબાજુમાં બધાને આંખોમાં બળતરા અને ઉધરસ આવવા માંડી, બધાના માથા દુખવા માંડ્યા અને ખૂબ જલન થવા માંડી બધે મોઢાની માલિકો. એટલે અમે લોકોએ ન્યૂઝવાળાને બોલાવ્યા અને એ લોકોએ તપાસ કરી અહીં બાજુમાં ગોડાઉનમાંથી કંઈક કેમિકલ લીકેજ થયું છે એવું જાણવામાં આવ્યું છે. અત્યારે બધા અધિકારીઓ અહીંયા આવી ગયા છે હાલમાં. અત્યારે અમને પેલા પ્રાઇમરી ધોરણે મામલતદાર સાહેબ તરફથી મેસેજ મળ્યો કે આ રીતથી જીઆઈડીસીની બાજુમાં એક ગોડાઉન છે, એમાંથી ફ્યુમ જનરેટ થાય છે, એના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે અમે તાત્કાલિક અમારી ટીમ સાથે અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા. સ્થળ ઉપર પહોંચીને પ્રાઇમરી સ્થળ તપાસ કરતા જે ગોડાઉન છે એમાં એચસીએલ સ્ટોરેજ કરેલો છે. ટોટલ 4 ટેન્કો છે એચસીએલની અને એ માહિતી અમને જે ગોડાઉનના માલિક છે એની આપી છે. અને એચસીએલની ટેન્ક લીક થવાથી જે ફ્યુમ્સ બહાર નીકળે છે એના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે માઇનર અને આંખ ઇરિટેશન થાય છે.